हेलो फ्रेंड्स, केम छो बधा? मजामां ने? आजे हूँ तमारी साथे चीजनी रेसिपी शेर करवानी छू। आ चीज हूँ आपणे मलाईमांथी घी बनावीए छे एना दूधमांथी ज बनावानी छू। तो मलाईने केवी रीते जमावी अने पछी मलाईना दूधमांथी केवी रीते चीज बनावू ए बधुं ज आ वीडियोमां बतावीश। तो मारो वीडियो एंड सुधी जोजो। मैं मलाईमांथी दूध काढ़ीने राखी दीधुं हतुं अने गाळी लीधुं हतुं। हवे मैं एने गैस पर गरम करवा राख्युं छे। एक कटोरी में मैं एक टेबल स्पून लींबूनो रस लीधो छे अने सवा टेबल स्पून जेटलू पाणी लीधुं छे। बन्ने ने मिक्स करी हूँ धीरे धीरे दूध में एड करती जाइस जेथी करी दूध फाटी जाए। आवी रीते तमारे हलावतु जवानु छे अने लींबूनो रस एड करतु जवानु छे। तमे आमा विनेगरनो पण यूज करी सको छो, फटकड़ीनो पण यूज करी सको छो अने दहीने नाखीने पण तमे दूधने फाड़ी सको छो। चोइस तमारी छे कि तमारे केवी रीते बनाववुं। हवे पनीर बनीने रेडी थई जवा आव्युं छे अने पाणी उपर आवी गयुं छे। हवे हूँ एने एक कपड़ामां गाळी लईश। હવે પનીર ઉપર હું થોડું ઠંડુ પાણી એડ કરીને એને સરસ રીતે હલાવીને પાણી કાઢી લઈશ જેથી કરી લીંબુની ખટાસ નીકળી જાય। આ પ્રોસેસ કરવી ફ્રેન્ડ્સ ખાસ જરૂરી છે। તમે આવી રીતે ચીજ બનાવશો તો તમારું ચીજ સેમ બાર બને છે એવું જ બનશે। આવી રીતે તમારે હાથથી મસળીને બધું જ પાણીનો ભાગમાં જે ખટાશ હોય એને કાઢી લેવાની છે। હવે બરાબર એને નીચવીને હું એક પ્લેટમાં રાખી દઈશ। તમારે એકદમ નીચવી નથી દેવાનું, નહીતર તમારું પનીર એકદમ ડ્રાય થઈ જશે તો ચીઝ તમારું સારું બનશે નહીં। થોડું મોઈશ્ચર રહે એ રીતે તમારે રાખવાનું છે ફ્રેન્ડ્સ। હવે હું એને એક પ્લેટમાં કાઢી લઈશ। તમે જોઈ શકો છો કે પાણી નીતરીને રેડી થઈ ગયું છે પનીર। હવે હું એને એક મિક્સર જારમાં લઈ લઈશ। મેં એક મિક્સર જાર લીધું છે અને બનાવેલું પનીર હું અંદર એડ કરીશ। અત્યારે મેં મલાઈના દૂધમાંથી પનીર બનાવ્યું છે, તમે નોર્મલ દૂધમાંથી પણ બનાવી શકો છો। હવે એમાં 3 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશ। તમારે ઘી એડ ન કરવું હોય તો તમે અમૂલનું બટર પણ એડ કરી શકો છો। અમૂલનું બટર એડ કરતા હોય તો અંદર તમારે મીઠું એડ કરવાનું નથી। હવે આને થોડું ક્રશ કરી લઈશ। હવે ફરીવાર એમાં હું થોડું મીઠું ઉમેરી અને ફરી એને ક્રશ કરીશ। હાફ ટીસ્પૂન જેટલું મેં મીઠું લીધું છે। હવે ફરીવાર હું એને ક્રશ કરી લઈશ। હવે તમારે એકી સામટું ક્રશ કરવાનું નથી, ધીરે ધીરે ક્રશ કરવાનું છે જેથી કરી તમારું ચીજ એકદમ મુલાયદાર બને। તમે જોઈ શકો છો કે એકદમ પેસ્ટ સુવાળી બની ગઈ છે। આવી પેસ્ટ તમારે ફ્રેન્ડ્સ બનાવવાની છે। અને ફ્રેન્ડ્સ, તમારે મલાઈને જમાવવાનું નથી, એટલે કે મેળવણ નથી નાખવાનું। ઉનાળો હોય તો મલાઈને વહેલું કાઢી અને 4-5 કલાક પછી એનું મલાઈમાંથી દૂધ કાઢી પછી જ એનું પનીર બનાવવાનું છે। અને શિયાળો હોય તો 2-3 કલાક પછી મલાઈમાંથી દૂધ કાઢી એનું પનીર તમારે બનાવવાનું છે। હવે અત્યારે મેં એક નાનું કન્ટેનર લીધું છે, હવે એમાં હું આ ચીજનું મિશ્રણ એડ કરીશ। તમારી પાસે ગોળ રાઉન્ડ વાળું પણ હશે તો પણ ચાલશે। આવી જ રીતે હું બધું જ અંદર ભરીને તૈયાર કરી દઈશ। હવે એને ટેપિંગ બરાબર કરી લઈશ જેથી કરી અંદર હવાનો ભાગ ન આવે। હવે એને બંધ કરી અને એને ફ્રીજમાં સેટ કરવા મૂકીશ। જો તમારે જલ્દી જોઈતું હોય તો તમે ફ્રીઝરમાં 2 કલાક અને નીતર નીચેના કમ્પાર્ટમેન્ટમાં 3-4 કલાક રાખી શકો છો। તમે જોઈ શકો છો કે ચીજ બનીને રેડી થઈ ગયું છે, બન્યું છે ને એકદમ સરસ બાર જેવું। હવે હું એને ખમણી લઈશ। બન્યું છે ને સરસ? જરૂરથી એકવાર ઘરે બનાવજો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો કે તમારું ચીજ કેવું બન્યું છે। અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક આપજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ફેમિલી ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો।
फ्रेंड्स, हवे हूँ तमने मळीश एक नवी रेसिपी नी साथे। बाय बाय।